વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન ની અંદર પ્રકરણ 6 ની અંદર આપણે આની પહેલાના પીરિયડમાં થોડો અભ્યાસ કરેલો અને એ અનુસંધાને 1945 પછીનો વિશ્વની અંદર જે કઈ ઘટનાઓ બની એમાંની સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945 ના રોજ જે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી એ રાષ્ટ્રસંઘની સ્થાપનાના કેટલાક હેતુઓ ગઈ આની પહેલાના પીરિયડમાં આપણે ચર્ચા કરેલી. હવે વિશ્વની અંદર બીજી એક મહત્વની ઘટના બને છે જે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણીવાર આપણને એવું થાય કે ઠંડુ યુદ્ધ એટલે શું, ઠંડક હશે? ના, પણ ઠંડા યુદ્ધની સામાન્ય આપણે જો સંકલ્પના કરવી હોય તો એમ કહી શકાય કે યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય, ઉગ્ર વાટાઘાટો થાય, આમને સામને પોતાના હથિયારો લઈને આવી જાય, સામાન્ય એક તણખલાની જરૂરિયાત હોય અને જે કંઈ દેશો આમને સામને આવી ગયા હોય તે પાછા વળી જાય. પણ વિશ્વની અંદર એવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય કે જો ટૂંકા ગાળામાં યુદ્ધ થશે પણ યુદ્ધ ન થાય, તો આવી ઉગ્ર જે આમને સામને આવી ગયા પછીની જે તંગ પરિસ્થિતિ જે નિર્માણ થાય છે તેને આપણે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ કહેવામાં આવે છે. તો મિત્રો, આ ઠંડા યુદ્ધની પરિસ્થિતિ વિશે થોડી ચર્ચા કરવા માટે એના કારણો કયા છે, એના પરિણામો શું છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની થાય છે. હવે 1945 થી 1962 નો જે ગાળો છે એ ગાળા દરમિયાન સમગ્ર વિશ્વની અંદર એક તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું અને એ તંગ પરિસ્થિતિ નિર્માણ થવા પાછળના કેટલાક મહત્વના કારણો જવાબદાર હતા. તો આપણે એમ કહી શકીએ કે બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ નહોતું થયું તે પહેલા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વિશ્વની મહાસત્તાઓ હતી અને વિશ્વ ઉપર રાજ કરવા માટે સર્જાયેલી પ્રજા હતી. આપણે ટૂંકમાં ઘણીવાર વાતો કરતા હોઈએ છીએ કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના આફ્રિકા અને એશિયાના કેટલાક રાષ્ટ્રો પર પોતાનું આધિપત્ય હતું, એમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પોતાની મહાસત્તાનું જે સુકાન હતું એ ગુમાવ્યું અને એના સ્થાને અમેરિકા અને રશિયા આ બંને મહાસત્તાઓ એ એમ કહેવાય કે વિશ્વની અંદર મહાસત્તા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું અને એ બંને મહાસત્તાઓનું વિચારસરણી ભિન્ન હોવાને કારણે અંદરોઅંદરની જે ખેંચતાણ શરૂ હતી વિશ્વની અંદર, અમેરિકા લોકશાહી વિચારસરણીમાં માનતું હતું, રશિયા છે સામ્યવાદી વિચારસરણીમાં માનતું અને એના કારણે એમ કહેવાય કે વિશ્વની અંદર વિચારસરણી અલગ અલગ હોવાને કારણે અમેરિકાના પક્ષે કેટલાક દેશો જોડાણા, કેટલાક રશિયાના પક્ષે દેશો જોડાણા અને એનાથી જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ પોતાના જૂથની તાકાત દેખાડવા માટે એ જે પરિસ્થિતિ નિર્માણ થઈ તે ઇતિહાસની અંદર ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ગણવામાં આવે છે. તો અમેરિકા અને રશિયાએ નેતાગીરી લીધી, યુદ્ધમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા એક સાથે રહ્યા હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. એક સમય એવો હતો કે યુદ્ધના પહેલા અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ આ બધા દેશો એક જૂથમાં હતા. પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પોતાની મહાસત્તા તરીકેનું સ્થાન ગુમાવ્યું એટલે એ નીકળી ગયા અને એના સ્થાને રશિયા અને અમેરિકા આવ્યા. અમેરિકાના પડખે ઇંગ્લેન્ડ રહી અને પોતે પોતાની જૂથની વધારે તાકાત દેખાડવા માટે કેટલાક દેશોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્ન કર્યા અને એમાંથી એમ કહેવાય કે આ પાયાની તંગ પરિસ્થિતિ જે નિર્માણ થઈ તેને ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ગણાવી શકાય છે. બીજું આપણે એમ કહી શકીએ કે ધીરે 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 મહાસત્તાઓ એટલે કે રશિયા અને અમેરિકાએ વિશ્વના રાજકારણમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે થઈ અને જે કંઈ પ્રયત્નો કર્યા
અને એ પ્રયત્નોની અંદર જે સંઘર્ષ ઉભો થયો એ સંઘર્ષના પરિણામ સ્વરૂપે ઠંડુ યુદ્ધ ગણવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથ અને લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયું. સત્તાના બે ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયા કેન્દ્રીકરણ થયું, એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી એટલે કે બે વિભાગમાં વહેંચાયેલું વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની અંદર દ્વિધ્રુવી પ્રક્રિયા નિર્માણ પ્રક્રિયા શરૂ થઈ, એટલે કે એક બાજુ અમેરિકા અને બીજી બાજુ રશિયા, આવા બે ભાગની અંદર વિશ્વની અંદર વહેંચણી થવા લાગી, એને ઇતિહાસની અંદર દ્વિધ્રુવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા ન રહ્યા અને બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિ નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક સાથે વિશ્વયુદ્ધ પહેલા બંને દેશો સાથે રહીને યુદ્ધની અંદર ચંપલાવ્યા હતા, પરંતુ યુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ આમને સામે આવી અને એ બંને મહાસત્તાઓની જે પરિસ્થિતિ નિર્માણ થઈ, ખેંચતાણ શરૂ થઈ, જે વાતાવરણ સર્જાયું, એને દ્વિતીય યુદ્ધ પછીની જે પરિસ્થિતિ એ ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ગણાય છે. તો મિત્રો, ટૂંકમાં આપણે એમ કહી શકીએ એના કારણોના ભાગરૂપે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પોતાની મહાસત્તાઓ ગુમાવી, અમેરિકા અને રશિયા વિશ્વ મહાસત્તા બનવા માટે આગળ આવ્યા, બંને મહાસત્તાઓ આમને સામને પોતાના પ્રભુત્વ વધારે દેખાડવા માટે ખેંચતાણો શરૂ કરી અને એમાંથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ એને ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ગણવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદ જર્મની એટલે કે નાઝીવાદ તરીકે જર્મનીમાં સ્થાપિત થયેલો પક્ષ અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા. આ તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તરાજીને લીધે બંને મહાસત્તાઓ તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. એમ કહેવાય કે બ્રિટન અને ફ્રાન્સને યુદ્ધની અંદર ભયંકર આર્થિક નુકસાન વેઠવું પડ્યું અને એ આર્થિક નુકસાનના ભોગરૂપે એને મહાસત્તાઓ ગુમાવી કે આર્થિક રીતે ભાંગી પડ્યું. પરિણામ એ આવ્યું કે વિશ્વ ઉપર જે રાજ કરવાનું રાષ્ટ્ર હતું એ આજે એક સામાન્ય આર્થિક રીતે કંગાલ બની ગયું અને પરિણામ એ આવ્યું કે એના સ્થાને અમેરિકા અને રશિયા સત્તા હાંસલ કરી. બીજો, યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયને જર્મનીના પૂર્વ ભાગ ઉપર ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા આ બધાએ દેશો ઉપર, બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો ઉપર લશ્કરી કબજો મેળવ્યા અને ધીરે ધીરે પોતાના પક્ષમાં ભેળવા માટે એને પ્રયત્નો કર્યા. આ દેશોમાં સામ્યવાદી પક્ષની સત્તા સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. પરિણામ એ આવ્યું કે આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વશાળી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. 1949 ની અંદર રશિયાએ પરમાણુ અખતરો કરી અને પોતે પણ આવા શક્તિશાળી હથિયારો છે એની પાસે એવું વિશ્વને દેખાય અણુ અખતરો કરી. તો યુદ્ધ પહેલા એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા માત્ર વિશ્વની અંદર અમેરિકા પાસે એક જ એવી તાકાત હતી કે જે પરમાણુ શસ્ત્રો ધરાવતું. વિશ્વના બીજા કોઈ દેશો પાસે પરમાણુ શસ્ત્રો નહોતા, પરંતુ અમેરિકાની હરોળમાં રશિયા આવ્યું અને બંને જે ખેંચતાણની તંગદિલવાળી જે પરિસ્થિતિ નિર્માણ થઈ અને વિશ્વની સામે જો ટક્કરમાં ઉભું રહેવું છે તો પરમાણુ હથિયારો આવશ્યક બનશે એવું એને લાગ્યું. એટલે 1945 પછી એટલે કે 1949 ની અંદર એને વિશ્વને દેખાડી દીધું કે પોતે પણ પરમાણુ હથિયારો ધરાવે છે અને એક શક્તિશાળી રાષ્ટ્ર છે. એટલે માત્ર ને માત્ર તે તબક્કામાં એટલે કે તે ગાળાની અંદર માત્ર અમેરિકા અને રશિયા આ બે જ મહાસત્તાઓ પાસે પરમાણુ હથિયારો હતા અને પરિણામે આ બંને મહાસત્તાઓ પોતે શક્તિશાળી તરીકે સાબિત થયેલી
અને એ વિશ્વ પ્રવાહની અંદર બંને મહાસત્તાઓ સામ્યવાદી દેશોનું જૂથ એક ઉભું કરવામાં આવ્યું, એક લોકશાહી દેશોનું જૂથ ઉભું કરવામાં આવ્યું. ઘણા દેશો એવા પણ હતા કે એક પણ જૂથમાં ન જોડાણા અને તટસ્થ રહ્યા, જેને બિન જોડાણવાદી જૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણે આની પછી આપણે આગળ ભણીશું. હવે આ જે પરિસ્થિતિ નિર્માણ છે રશિયા અને અમેરિકાની, એને ઇતિહાસમાં જે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે, પણ પોતાની તાકાત પોતાની તાકાતનું ચડિયાતા પણ દેખાડવા માટે આ બંને મહાસત્તાઓએ પોતાના લશ્કરી સંગઠનો લશ્કરી જૂથ સ્થાપવા માટે, જે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ એવું આપણે અહીં નામ લખ્યું છે, જેમાં નાટો સિયાટો સેન્ટો જેવા લશ્કરી જૂથોની એ વિશ્વમાં રચના થઈ, અને કેટલાક જૂથો છે એ અમેરિકાના ઉત્તરકિરણમાં જોડાણા, કેટલાક જૂથો છે એની સત્તા રશિયાએ સંભાળી, અને ફરી પાછા લશ્કરી સંગઠનો જે જે દેશની અંદર જે દેશો એની સાથે જોડાણા ત્યાં આગળ લશ્કરી મથકો પોતાના ઉભા કરી અને એના રક્ષણની જવાબદારી સ્વીકારી. એટલે ઇતિહાસની અંદર લશ્કરી જૂથો દ્વારા વહેંચાયેલું વિશ્વ એવું પણ આપણે અહીં કહેવું હોય તો કહી શકાય છે. તો મિત્રો, આ લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ સામાન્ય રીતે નાટો સિયાટો અને સેન્ટો જેવા લશ્કરી જે સંગઠનો છે એના વિશે ઘણીવાર બે માર્કનો પ્રશ્ન, ત્રણ માર્કનો પ્રશ્ન અથવા ટૂંકના રૂપમાં નાની શોર્ટ નોટની અંદર એ પૂછાય છે, તો થોડુંક આ મુદ્દા ઉપર ધ્યાન દોરજો. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાયા. બે જૂથોમાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારા ઉપર આવેલા નાટો નામે એક સંગઠન નોર્થ એટલાન્ટિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એવા નાટો એવા ટૂંકા નામથી એની રચના કરવામાં આવી, જે એપ્રિલ 1949 ની અંદર રચના થઈ. ત્યાર પછી દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી, આ જૂથ સિયાટો તરીકે ઓળખાણું, અને જેની સ્થાપના 1945 થઈ. એટલે કે નાટો સિયાટો નાટોની સ્થાપના 1949 એપ્રિલની અંદર કરવામાં આવી, ત્યાર પછી સિયાટોની સ્થાપના એ 1945 કરવામાં આવી, અને આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વર્સોકરા નામે સૈનિક સંગઠનની રચના કરી, જે આપણે અહીંયા નામ નોંધ કરેલી નથી, પણ રશિયાએ આ સંગઠનો સામે ટકવા જે વર્સો નામના એક લશ્કરી સંગઠનની રચના કરી, અને ધીરે ધીરે આલ્બેનિયા બલ્ગેરિયા જેકોસ્લોવાકિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે બગદાદ કરાર નામે એક જૂથ રચાયું, જે પાછળથી તેની નેતાગીરી એમ કહેવાય કે અમેરિકાએ લીધી, અને આમ અમેરિકાના આધિપત્ય નીચે આ ત્રણ સંગઠનો રચાયા. એના વિરોધના ભાગની અંદર એમ કહેવાય કે વર્સો સંગઠન એ રશિયાનું ઉભું થયું, અને એમ વિશ્વની અંદર આ લશ્કરી સંગઠનો દ્વારા એક બાજુ સત્તાઓ વધારે મજબૂત દેખાડવા માટે રશિયા અને બીજી બાજુ સત્તા વધારે પોતાની ચડિયાતી દેખાડવા માટે અમેરિકા જેવા દેશોએ લશ્કરી સંગઠનો અલગ અલગ દેશોમાં સ્થાપી અને ત્યાં પોતાની લશ્કરી તાકાત દેખાડી અને વિશ્વ ઉપર રાજ કરવા માટે અથવા વિશ્વની માનતા સ્થાપિત થવા માટે પ્રયત્ન થયા, અને એમાંથી જે કંઈ સંઘર્ષ થયા અને એ સંઘર્ષની પ્રક્રિયા વિશ્વની અંદર એમ કહેવાય કે ઠંડા યુદ્ધની પ્રક્રિયા તરીકે પણ ગણાવી શકાય છે. તો ત્યાર પછીનો મુદ્દો આવે છે નિઃશસ્ત્રીકરણ. હવે સામાન્ય રીતે નિઃશસ્ત્રીકરણ એટલે શું? હવે નિઃશસ્ત્રીકરણ એટલે કે પડોશી રાષ્ટ્રોને ભય લાગે તેવા ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન ન કરવું, જરૂરિયાત પૂરતા પોતાના રક્ષણ પૂરતા શસ્ત્રોનું ઉત્પાદન કરવું, અને જે ઘાતક શસ્ત્રો છે એનો નાશ કરવો. આવી જે પ્રક્રિયા શરૂ થઈ તેને નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા તરીકે ગણવામાં આવે છે. તો ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે વિશ્વની અંદર કેટલાક વિધ્વંસક હથિયારો જે હતા એનો પડોશી રાષ્ટ્રો ઉત્પાદન કરી રહ્યા હતા અને એના પડોશી રાષ્ટ્રોને એને ભય લાગતો. તો આવી રીતે તંગદિલી પરિસ્થિતિ જેવી નિર્માણ પરિસ્થિતિ ન થાય એના ભોગરૂપે એમ કહેવાય કે નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
તો ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ નિઃશસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી, જે આપણે આની પહેલા ભણી ગયા હતા. એ પછીના ચાર વર્ષમાં સોવિયત યુનિયન એ અણુ ખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી, જે પણ આપણે એના વિશે થોડી ચર્ચા કરી કે 1945 ની જાપાને પરમાણુ બોમ્બ ફેંકી અને હિરોશિમા નાગાસાકી ઉપર અને વિશ્વની અંદર મહાસત્તા તરીકે એનું સ્થાન મેળવ્યું. પછી થોડા વર્ષોની અંદર કે 1949 ની અંદર રશિયાએ પરમાણુ અખતરો કરી અને પોતે પણ આવા ઘાતક હથિયારો ધરાવે છે તેવું એને સાબિત કરેલું, અને એના આધારે એમ કહેવાય કે વિશ્વની આ બે મહાસત્તાઓ એ પરમાણુ હથિયારો ધરાવતી છે. અને આની સાથે ટકી રહેવા માટે વિશ્વના બીજા કેટલાક રાષ્ટ્રો પણ પરમાણુ હથિયારો બનાવવાની દોટમાં હતા કે આપણે પણ પરમાણુ હથિયારો તૈયાર કર્યું. એ આવશે કે ધીરે ધીરે બીજા દેશો પણ પરમાણુ હથિયારો બનાવવા લાગ્યા છે અને પોતાની તાકાતો દેખાડવા લાગ્યા છે. પણ અહીંયા આપણે જે મુદ્દો ચર્ચવાનો છે નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા દ્વારા, એમાં હવે પછીનો જે મુદ્દો છે 1961-62 દરમિયાન કે ક્યુબાની કટોકટી તરીકે ઇતિહાસમાં ઓળખાય છે. અને ક્યુબાની કટોકટી એટલે શું, અથવા ક્યુબાની કટોકટી વિશે ટૂંકમાં લખો આવો મુદ્દો આવો તો તમારે મિત્રો હવે પછીનો જે મુદ્દો તમારી ટેક્સ્ટ બુકમાં જે હું વાંચવા જઈ રહ્યો છું તે તમારે લખવાનો છે. ટૂંકમાં એવું છે કે અમેરિકાના રશિયાના સહસ્ત્ર સદ મિસાઇલ વાળા વાહનો કેવી કેવી સમુદ્રમાં આમને સામને આવી જાય છે, અને પછી એક નાનકડા એવા તણખલાની એક પરિસ્થિતિ જો સર્જાય તો એમાંથી ફરી પાછું ત્રીજો વિશ્વ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ આ બંને દેશના નેતાઓએ હોટલાઇન શબ્દની માટે વાપરવામાં આવે છે એ ટેલિફોનિક વાતચીત કરે છે, અને એ સમુદ્ર ઉપર જે લાંગરેલા વાહનો છે એ મ્યાન કરી લેવામાં આવે છે, અને એ મ્યાન કરેલા વાહનો પાછા પોતપોતાના પ્રદેશમાં જતા રહે છે. આ ઘટના જે બને છે તેને ક્યુબાની કટોકટી તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. એટલે આપણે ટેક્સ્ટ બુકના આધારે જોઈએ તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રસ્થા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસ્યુસન 1961-62 દરમિયાન જાહેર કરી. એટલે અમેરિકાએ ક્યુબાની કટોકટી 1961-62 જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોની સજ્જ મિસાઇલ વાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. અમેરિકાએ ક્યુબા ઉપર ઘેરો નાખ્યો તો એને બચાવવા માટે રશિયા એ પોતાના પરમાણુ હથિયારો વાળા મિસાઇલો વાળા વાહનો તેને બચાવવા માટે મોકલ્યા, અને એમાંથી આ તંગદિલી સર્જાઈ અને બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી, અને છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વાહનો પાછા વાળવાનો વિચાર કરી વાહન પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. હવે ટૂંકમાં તમને કહી દઉં કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી વર્ચસ્વ ધરાવતા ક્યુબા ઉપર અમેરિકાએ પ્રભુત્વ જમાવવા પોતે ત્યાં લશ્કરી મથક સ્થાપ્યું અથવા એનો ઘેરો કર્યો. એને બચાવવા માટે રશિયાએ પરમાણુ શસ્ત્રો વાળા મિસાઇલો મોકલ્યા, અને આ આખી ઘટના કેરેબિયન સમુદ્રમાં ગઈ. પછી બંને દેશની વાહનો છે મિસાઇલ કે શસ્ત્ર સજ્જ વાળા વાહનો જે છે આમને સામને આવી ગયા, અને અંતે અમેરિકા અને રશિયાના બંને પ્રમુખોએ એ હોટલાઇન એટલે કે ટેલિફોનિક વાતચીત કરી અને તરત રશિયાએ એના વાહનો પાછા વાળી લીધા. આ ઘટનાની ઇતિહાસમાં ક્યુબાની કટોકટી તરીકે ગણવામાં આવે છે. બીજું એમ કહેવાય કે આ મહાસત્તાઓ ગેસ સંગ્રહ દૂર થવાના માર્ગ મોકળો બન્યો, અને બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણ કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. 1962 સુધી આ બધી નાની મોટી ઘટનાઓ બનતી રહી, અને અંતે એમ કહેવાય કે છેલ્લે આ ઘટના એ બંને મહાસત્તાઓ વિચારે કે માનવ કલ્યાણ માટે જો પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરશું તો વધારે હિતાવહ રહેશે. એટલે કે ઠંડા યુદ્ધની પરિસ્થિતિનો અંત અને આરંભ આ ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં કારણ પણ પૂછે કે ક્યુબાની કટોકટી એ ઠંડા યુદ્ધનો અંત અને આરંભ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે છેલ્લી અને પહેલી ઘટના એને ગણવામાં આવે છે. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન
પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકતા સહમત થયા અને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કર્યો. એટલે કે ફ્રાન્સ અને ચીને બંને અણુ અખતરા કર્યા અને એ પણ એક પરમાણુ હથિયાર તરીકે એક વિશ્વની અંદર સ્થાપિત દેશ તરીકે બહાર આવ્યો. બીજું, વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી વીટો સત્તા ધરાવતા સભ્યો રાષ્ટ્રો હતા. એટલે કે 4 રાષ્ટ્રો એવા હતા કે કોઈ પણ રાષ્ટ્રની અંદર વીટો, નકારાત્મક મત આપવાનો અધિકાર, જેને વીટો કહેવામાં આવે, વીટો પાવર કહેવામાં આવે છે, કે કોઈ પણ રાષ્ટ્રની અંદર યુદ્ધ કરવું હોય તો આ 4 રાષ્ટ્રની સહમતિ હોય તો જ યુદ્ધ થાય. એમાં એક પણ રાષ્ટ્રની જો સહમતિ ન હોય તો એને યુદ્ધ ન કરી શકે. અને પાછળથી ચીન પણ એમાં જોડાય છે. એટલે 5 હાલની અંદર 5 સભ્યો આપણે ગણાવી શકીએ છીએ. પરમાણુ શસ્ત્રો વિધા, પરમાણુ શસ્ત્રો જે છે એ રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રેક્ષપાસ્ત્ર મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ જાતિ આખા જગતને અનેક વાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રના ભય નીચે વિશ્વ દબાયેલું હતું અને આજે પણ છે. કે આ 5 એવા રાષ્ટ્રો હતા કે ફ્રાન્સ કયો, કે રશિયા કયો, અમેરિકા કયો, ચીન કયો, ઇંગ્લેન્ડ કયો, આ 5 રાષ્ટ્રો એવા હતા કે એની પાસે એવા વિધ્વંસક હથિયારો હતા કે એક જ પરમાણુ હથિયાર દ્વારા સમગ્ર જીવસૃષ્ટિનો નાશ કરી શકે. એટલે આ 5 રાષ્ટ્રોએ એ નક્કી કરી અને વિશ્વની અંદર આવા હથિયારોનો ઉપયોગ ન થાય, કાયમી માટે શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે એમ કહેવાય કે નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા એ શરૂ કરવામાં આવી. બીજું, 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તી અને તેમાં ઘટાડો પ્રત્યે સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત આ સંધિઓ આવકારી છે પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. અને મતલબ એ છે કે ભારતે આ તમામ સંધિઓનો સ્વીકાર કર્યો છે પણ જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન બંધ નહીં થાય ત્યાં સુધી વિશ્વ જે છે એ પરમાણુના ભયવર્તા નીચે જીવશે. અને આજે પણ આપણે જોઈએ છીએ કે આધુનિક યુગની અંદર પણ જે રાષ્ટ્રો પાસે પરમાણુ હથિયારો છે એમાં સૌથી મોટા મોટો જો ભય અને ડર હોય તો કદાચિત થાય અને કોઈ રાષ્ટ્ર એ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી નાખે તો જીવસૃષ્ટિનો અથવા સમગ્ર માનવ જીવનો એ વિનાશ થઈ શકે. તો આજે સમગ્ર વિશ્વ આ પરમાણુ હથિયારના ઓથાર નીચે જીવી રહ્યું છે. તેમ છતાં આપણે એમ કહી શકીએ કે વિશ્વની મહાસત્તાઓના પ્રયત્નો દ્વારા કેટલીક સંધિઓ કરી અને આજે આ પરમાણુ અખતરા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ભારત જેવા દેશ પાસે પણ આવા પરમાણુ હથિયારોનો હોવાથી આજે કેટલાક રાષ્ટ્રો એની પાછળ, એના સંશોધન પાછળ દોડી રહ્યા છે. તો મિત્રો, ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ઠંડુ યુદ્ધ 45-62 ઉદાહરણ, ક્યુબાની કટોકટી, અંતનો આરંભ, લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ, નાટો, સિયાટો અને સેન્ટો જેવા લશ્કરી સંગઠનો, એની વિરુદ્ધમાં વર્ષો કરાર, જે એમ કહેવાય કે સામાન્ય રીતે આપણે વિશ્વની અંદર વર્ષો કરાર છે એ સમગ્ર દેશની અંદર એટલે કે રશિયાના સંગઠનો સાથે આ કામ કરી રહેલું વર્ષો સંગઠન ગણવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે નાટો, સિયાટો, સેન્ટો અને એની સામે લડવા માટે વર્ષો સંગઠનની સ્થાપના કરવામાં આવી અને એ વર્ષો સંગઠનની સ્થાપના થવાની સાથે એ વિશ્વ 2 સત્તા જૂથમાં વહેંચાણો, અંતે બંને મહાસત્તાઓએ હોટલાઈન ઉપર વાતચીત કરી અને યુદ્ધનો અંત આવે તેવા પ્રયત્ન કરેલા. આ મિત્રો આટલું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આભાર. જય સ્વામિનારાયણ.